નમસ્કાર દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને મોટા ભાગના લોકો કૃષિ એટલે કે ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખેતી છે આમ તો વરસાદના પાણી ઉપર નિર્ભર છે પણ જ્યારે પાણીની અછત હોય એવા સંજોગોમાં પણ ખેતી કઈ રીતે કરી શકાય એટલે કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો શું ફાયદા થાય એ વિષય અંતર્ગત આજે આપની સાથે ચર્ચા કરવા માટે શ્રી નિલેશભાઈ કામરિયા ઉપસ્થિત છે જેઓ જામનગરની અંદર મદદની ખેતી નિયામક તરીકે કાર્ય કરે છે સાહેબ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ જી સર આજનો આપણો વિષય છે કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી ખેતી કઈ રીતે કરી શકાય અને જો ખેડૂત મિત્રો આ પદ્ધતિથી ખેતી કરે તો એને કયા કયા ફાયદાઓ થઈ શકે તો સૌપ્રથમ આપણા દર્શક મિત્રો છે એમને આપ જણાવશો કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ છે એટલે શું દર્શક મિત્રો

હા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના ત્રણ ચાર પ્રકારો અત્યારે સામાન્ય રીતે ખેડૂતોના વપરાશમાં લેવાય છે એમાં મુખ્યત્વે છે ટપક સિંચાઈ પદ્ધતિ બીજી છે ફુવારાથી અપાતી સિંચાઈ પદ્ધતિ ત્રીજી છે માઇક્રો સ્પ્રિન્કલર દ્વારા અપાતી સિંચાઈ પદ્ધતિ અ ચોથી છે પોરસ પાઇપ દ્વારા અપાતી સિંચાઈની પદ્ધતિ આ ચાર મુખ્ય છે એટલે મોટા ભાગના ખેડૂત મિત્રો છે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો વધારે ઉપયોગ કરતા હશે તો આ જે પદ્ધતિથી ખેડૂત મિત્રો છે પાકનો વાવેતર કરે અને આ પદ્ધતિનો ખાસ કરીને ઉપયોગ કરતા હોય તો સરકાર તરફથી એમને કોઈ ફાયદો ખરો જી બિલકુલ આપડા રાજ્ય સરકારના હસ્તક એક જીજી આર સી કરીને સંસ્થા કાર્યરત છે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ અને આ કંપની મારફત ખેડૂતો કોઈપણ માન્ય કંપનીની ટપક સિંચાઈ પદ્ધતિ વસાવે તો એમને રાજ્ય સરકાર પચાસ ટકા જેટલી સબસીડી બચત થાય છે એ જ રીતના ઘણી વખત એવું બનતું હોય કે પાકના વિકાસ માટે છે ખાતરનું પણ એટલું જ મહત્વ હોય છે તો આ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો દવા અથવા તો ખાતર છે એમાં થોડી ઘણી બચત કરી શકાય કે કેમ સિંચાઈની આ પદ્ધતિમાં દવા અને ખાતરનો ઘણો બધો કાર્યક્ષમ ઉપયોગ થાય છે દવામાં એ રીતના ફાયદો થાય છે કે જ્યારે છોડ છે એ એની પરિપક્વ અવસ્થામાં હોય મોટો થઈ ગયો હોય ત્યારે આપણે કોઈ પણ પ્રકારની જમીનજન્ય દવાઓનો જો વપરાશ કરવાની જરૂર પડે તો એ બીજી કોઈ પદ્ધતિમાં એટલી કાર્યક્ષમ રીતે કામ નથી કરતી જેટલી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા કાર્યક્ષમ રીતે કામ કરે છે અને પુખ્ત અવસ્થાએ રાસાયણિક ખાતરોનો પણ ખૂબ માત્રામાં જરૂર હોય છે અને પાકો આ અવસ્થાએ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ મારફત જ પોતાની વધુમાં વધુ કાર્યક્ષમતાથી ખાતરોનો વપરાશ કરતા હોય છે એટલે ખાતરો અને દવાના ઓછામાં ઓછા જથ્થાથી સારામાં સારું દવાઓનું અને વૃદ્ધિ અવસ્થાનું નિયંત્રણ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ મારફત કરી શકાય છે તો એવું કઈ ખરું કે આ કોઈ એવા પાક હોય કે એના માટે જ જો આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો મિત્રોને લાભ થઈ શકે આમ તો સિંચાઈની આ પદ્ધતિ દ્વારા બધા જ પાકો બધા જ પ્રકારના પાકો છે એ સારી રીતે ઉછરી શકે છે ચાહે એ ફળઝાળ હોય શાકભાજી હોય મરી મસાલાના પાકો હોય તેલીબિયા હોય કે પાક હોય કોઈ પણ પાકમાં આ પદ્ધતિ બને કે પાકનું વાવેતર થઈ જાય છે અને એનો વૃદ્ધિ વિકાસ થાય છે અને જો પાણીની માત્રા એમાં વધી જાય તો કઈ રીતના નુકસાન થતું હોય છે હા પાણી અ ઘણા ખેડૂતો પાણી વિશે એવું સમજતા હોય છે કે વધારે પાણી પાઈએ તો વધારે ઉત્પાદન મળતું હોય છે પણ હકીકતે એવું હોતું નથી પાણીની માત્રાની જરૂરિયાત મર્યાદિત હોય છે અને ટપક સિંચાઈ પદ્ધતિમાં એનું સંપૂર્ણપણે નિયંત્રણ થાય છે કોઈ પાકને એની એક અવસ્થાએ એક કલાકના આઠ લીટર પાણીની જરૂરિયાત રહેતી હોય તો એટલું પાણી આપણે આ પદ્ધતિમાં મેન્ટેન કરી શકીએ છીએ જો વધારે પિયત આપવામાં આવે જે જેને આપણે રેડ પાણી કહીએ છીએ પાણીની આ પદ્ધતિમાં જરૂર કરતાં અનેક ગણું પાણી વધુ વપરાય છે અને આના હિસાબે મૂળનો જે વિસ્તાર છે એમાં હવાની અવરજવર બંધ થઈ જાય છે એટલે ઓક્સિજન ન મળવાને કારણે મૂળજન્ય રોગો પણ ઘણા પ્રકારના વધુ પાણી આપવાથી લાગુ પડે છે આ સિવાયની ઉત્પાદનમાં જે તબક્કે ઓછા પાણીની જરૂરિયાત હોય છે એ સમયે જો વધુ પાણી મળે તો ફાલ ફૂલ ખરી જવાથી ઉત્પાદનમાં પણ ઘણો નુકસાન સહન કરવું પડતું હોય છે જી એટલે પાણીની માત્રા વધે તો પણ નુકસાન થાય છે પણ એનો એક ઉપાય કહી શકાય કે આ પદ્ધતિ સૌથી ફાયદાકારક બની શકે ઘણા વિસ્તારો એવા હોય છે કે જ્યાં પાણીની ખૂબ અછત હોય છે તો એવા વિસ્તારની અંદર સિંચાઈ પદ્ધતિ છે એ ખરેખર ફાયદાકારક નીવડે કે દાખલા તરીકે સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર એવો છે કે જ્યાં ઉનાળામાં બે થી ત્રણ વીઘા પાણી પાઈ શકાય અથવા તો પાક ઉછેરી શકાય એટલું પાણી ઉપલબ્ધ હોય છે તો આ પદ્ધતિ અપનાવીને આપણે ત્રણસો ગણું એટલે કે જ્યાં બે વીઘાનું ઉત્પાદન આપણે ઉનાળામાં લઈ શકીએ છીએ અથવા તો જે તે પાક ઉછેરી શકીએ છીએ તેની જગ્યાએ ટપક સિંચાઈ પદ્ધતિ વડે આપણે છથી સાત વીઘાનું આપણું જે પાકનું આયોજન છે એ સારી રીતે ઉગાવી શકાય છે અને એને દરેક તબક્કે આ પદ્ધતિ દ્વારા પહોંચાડી શકાય છે એટલે ખૂબ બચત થાય છે જી સર તમે કહ્યું કે પાણીની અછત છે એ વિસ્તારમાં જો આ પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો પાણીનો આપણે સદુપયોગ કરી શકીએ પાણીની બચત કરી શકીએ પણ ઘણી વખત એવું પણ બનતું હોય કે પાણીની છત હોય એટલે કે પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેતું હોય છતાં પણ એવા સમયે એવા સંજોગોમાં જો આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો એમાં કંઈ ફાયદો થઈ શકે જી બિલકુલ એવું નથી કે ટપક સિંચાઈ પદ્ધતિ ફક્ત અને ફક્ત ઓછા પિયત વિસ્તાર ઓછા પાણીના વિસ્તાર માટેની જ પદ્ધતિ છે પાણી ચાહે ઓછું હોય કે વધારે આ પદ્ધતિ ખૂબ કારગત છે અને વધારે પાણી હોય તો રેડ પાણી પાવાથી દરેક તબક્કે જે જરૂરિયાત છે એટલું પાણી આપણે આપી શકતા નથી એટલે પાણી આપણી પાસે ગમે તેટલું હોય પણ ઉત્પાદન પ્રક્રિયાની જ્યાં સુધી વાત છે આપણે વધારે ઉત્પાદન જોતું હોય તો ટપક સિંચાઈ પદ્ધતિ ફરજિયાત જ ગણવી ખાસ કરીને આપણા દેશમાં મોટા ભાગના ખેડૂત મિત્રો છે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે પણ એવો પણ કોઈ દેશ હશે એવો પણ કોઈ વિસ્તાર હશે કે જ્યાં આ પદ્ધતિ છે એ ખરેખર સફળ નીવડી હશે તો એ બાબતે દર્શક મિત્રો માહિતી આપશે ઇઝરાયલ દેશનું નામ ખેતીના કોઈ પણ વિશેષ બાબતો માટે ક્યારેય આપણે વાત કરતા હોઈએ તો જરૂર લેવાય છે અને ઇઝરાયલમાં લગભગ બાર હજાર હેક્ટર જેટલો વિસ્તાર છે ખેતીલાયક અને એક હેક્ટર પણ વિસ્તાર એવો નથી કે જ્યાં ટપક સિંચાઈ પદ્ધતિ ન વપરાતી હોય સમગ્ર દેશમાં રોડ સાઈડના જે પ્લાન્ટેશન છે ફળફૂલના જે ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ વાવેલા હોય દરેક જગ્યાએ ટપક સિંચાઈ પદ્ધતિથી જ ખેતી થાય છે અને એ દેશ આ પદ્ધતિનું એક રોલ મોડલ કહી શકાય કે જ્યાં સંપૂર્ણપણે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા સારી કક્ષા સુધી આપી શકાય છે ખાસ કરીને કોઈ ખેડૂત મિત્ર છે આ પદ્ધતિનો વપરાશ કરવા માંગતા હોય આ પદ્ધતિ વસાવવા માંગતા હોય તો એમના કોઈ પ્રાથમિક માહિતી જોતી હોય તો કોના થકી મેળવી શકે દર્શક મિત્રો આપ જો ખેડૂત તરીકે આ પદ્ધતિ વસાવવા માંગતા હોય તો આપના નજીકના વિસ્તારના કોઈ પણ ડીલર અથવા ડિસ્ટ્રીબ્યુટર કે જે ટપક સિંચાઈ પદ્ધતિનું કામ કરે છે અને જીજી આર માન્ય ડીલર છે આવી દરેક ડીલર એટલે કે ટપક સિંચાઈ વેચતી દુકાનેથી આ માહિતી બહુ સારી રીતે આપણને મેળવી શકાય છે તેના તમામ સાધનિક કાગળો પણ ત્યાંથી જ આપણે કરવાના હોય છે અને બહુ સારી સર્વિસ સાથે એ લોકો આપણને ટપક સિંચાઈ પદ્ધતિના દરેક તબક્કાઓ સમજણ સાથે ઇન્સ્ટોલેશન કરી આપે છે સાહેબ આ પદ્ધતિના ઉપયોગ કરવાથી ક્યારેય એવું બની શકે ખરું કે આમ તો કોઈ પણ પાકનું વાવેતર કરે તો

ચૂંપણી શિવપુર અને માથક કે જ્યાં લીંબુ ખૂબ સારી કક્ષાના અને પુષ્કળ પ્રમાણમાં થાય છે એ વિસ્તારોમાંથી દરરોજના પાંચથી દસ ગાડી એટલે ટ્રક લોડ લીંબુ દિલ્હી સુધી દરરોજ જાય છે આ વિસ્તારમાં એક દાયકા પહેલા પાણીનું સ્તર અઢીસો ફૂટે હતું અને એના ટીડીએસનું પ્રમાણ પાંચસોથી સાતસોની વચ્ચે હતું આજે અંદાજે એક દસકા બાદ ઈ જે બોરનું અઢીસો ફૂટનું સ્તર છે એ સત્તરસો અઢારસો ફૂટે આવી ગયું છે અને પાણીની જે ગુણવત્તા છે એ પાંચસોથી પંદરસો ટીડીએસ સુધી પહોંચી ગઈ છે એટલે જો આવું ને આવું ચાલતું રહેશે તો પાણીનું સ્તર અને ગુણવત્તા બંને ખૂબ ખરાબ રીતે અસર કરશે અને જો આવું જ કરશું તો શું આવા પાકો ફરીથી આપણે ઉગાવી શકીશું એ એક પ્રશ્ન છે એટલે

ઉત્પાદન વધારવા માટે ખેડૂતો ઘણી વખતો એવું માને છે કે વધારે દવા કે વધારે ખાતર નાખવાથી આપણી ઉત્પાદન આપણું જે ઉત્પાદન છે એ આપણે વધારી શકીએ છીએ પણ એવું થયું નથી એટલે દરેક તબક્કે જે અપાતું પાણી અને સૂક્ષ્મ તત્વો અને જરૂરિયાત મુજબના તત્વો છે એ બંનેનું સમિશ્રણથી ઉત્પાદન વધારી શકાય છે અને ટપક સિંચાઈ પદ્ધતિ જો આપણી પાસે હોય દાખલા તરીકે કપાસ પાક કોઈ ખેડૂતે વાવેલો છે અને એની ઝીંડવા અવસ્થાએ એને જે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કે સૂક્ષ્મ તત્વો જેટલા જરૂરી જથ્થામાં જોઈ છે એટલા આપવા હોય તો એ ફક્ત અને ફક્ત ટપક સિંચાઈ પદ્ધતિ વડે જ આપી શકાય છે કારણ કે એ અવસ્થા છે એ મુખ્ય અવસ્થા છે અને એનેથી જ આપણા ઉત્પાદનનો આધાર છે તો આવી અવસ્થાએ જો એને જરૂરિયાત મુજબના પોષક તત્વો ખેડૂતો એ પાકને આપવા હોય તો ટપક સિંચાઈ આમ જોઈએ તો ઓલ ઓવર બધી રીતે ફાયદાકારક છે તો સર હમણાં આપણે વાત કરી કે એક છોડ વિકાસ થાય વૃદ્ધિ થાય એમાં પાણીની સવિશેષ જરૂરિયાત રહેતી હોય છે પણ છોડ સિવાયના પણ ઘણા બધા એવા મોટા વૃક્ષો હોય છે તો એમના વિકાસ માટે આ પદ્ધતિ યોગ્ય ગણાવી શકાય કે કેમ બિલકુલ દર્શક મિત્રો આ પદ્ધતિ સૂક્ષ્મ જરૂર છે પરંતુ એનો વિસ્તાર સીમિત નથી ચાહે પચાસ વર્ષ જૂનું ઝાડ હોય તોય ભલે અને નાનો જીરું જેવા કુમળા પાકનો પાક હોય તોય પણ ભલે મોટા ઝાડવામાં ઉલટાની સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ખૂબ સારી રીતે આપણને ઉત્પાદનમાં અસર કરે છે અને સારા ઉત્પાદન આપે છે તાલાડા વિસ્તારમાં ધાવા મોરુકા લુસાડા આ બધા ગામડાઓમાં મોટા મોટા આંબાઓ છે પાંત્રીસથી પચાસ વર્ષ જૂના આ આંબાઓમાં ખેડૂતોએ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે એક સંજયભાઈ વાગડિયા કરીને ખેડૂત છે લુસાડાના એમને એમના પચાસ વર્ષ જૂના આંબાને નવીનીકરણ કરીને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન જૂના આંબામાં પણ વધાર્યાનું અમે જોયું છે એટલે મોટા જાળવાઓ માટે પણ આ પદ્ધતિ ખૂબ સારી રીતે અને સારું ઉત્પાદન આપવા માટે સક્ષમ છે તો કોઈ ખેડૂત મિત્રો છે એમને આ પદ્ધતિ વસાવી હોય તો અંદાજે કેટલો ખર્ચ થઈ શકે ખર્ચની બાબત ખેડૂત મિત્રો આ જે છે એ એક હેક્ટરના માપથી મપાતી હોય છે અને હેક્ટરનો ખર્ચ અંદાજ જે પચાસ હજાર રૂપિયાની આસપાસ આવતો હોય છે પછી જો એ આપણે ટૂંકા અંતરના પાકો માટે આ પદ્ધતિ વસાવી હોય તો એની લેટરલ લાઇન છે એની સંખ્યાઓ વધતી હોય છે તો થોડો જાજો ખર્ચ વધે છે પછી જો કપાસ જેવા પોળા અંતરના પાકો માટે આ પદ્ધતિ વસાવવી હોય તો થોડો ખર્ચ ઘટે છે જ્યારે બાગાયતી પાકો એટલે કે ફળઝાડ કે બગીચાઓ માટે આ પદ્ધતિ અપનાવવાની થતી હોય તો એમાં અંતર વધારે હોવાથી તેમાં ખર્ચ થોડો ઘટાડી શકાય છે એટલે વિઘે સાત થી આઠ હજાર રૂપિયા સબસિડી બાદ કરતા અંદાજીત ખર્ચ થાય છે જો કોઈ ખેડૂત મિત્રો આ પદ્ધતિ વસાવે આ પદ્ધતિ અપનાવે તો સરકાર તરફથી એમને આર્થિક વળતર કઈ આપવામાં આવે છે કે સરકાર પક્ષે અગાઉ કહ્યું એ પ્રમાણે માન્ય ડીલરો મારફત આ પદ્ધતિ આપણે વસાવી હોય તો પચાસ ટકા સુધીની આપણને સબસિડી મળે છે એટલે મૂળ ખર્ચ તો પંદર સોળ હજારની આસપાસ થતો હોય એક વીઘા માટે જેમાંથી પચાસ હજાર રૂપિયા સબસિડી આપણને એટ સોર્સ એટલે કે કાપીને જ આપણે ભરવાના હોય છે વધારાનો કોઈ અમાઉન્ટ આપણે ભરવાની રહેતી નથી તો આપણા દેશની અંદર કોઈ એવું ગામ ખરું કે જ્યાં પદ્ધતિનો ભરપૂર ઉપયોગ થયો હોય અને ખેડૂત મિત્રોને પણ ખૂબ ફાયદો થયો હોય આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ સારી રીતે અપનાવાય છે મને યાદ છે ગોંડલ તાલુકાનું ત્રાપુડા ગામ છે જ્યાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ જે ટોટલ પિયત વિસ્તાર છે સિંચાઈત દરેક વિસ્તારમાં ટપક સિંચાઈ પદ્ધતિ લગાવેલું હોય એવું મારા ધ્યાનમાં છે અને આ ગામના ખેડૂતોએ ફક્ત ટપક એક નહીં પ્રોટેક્ટેડ કલ્ટિવેશન જેને કહેવાય કે ટપકની સાથે મલ્ચિંગ અપનાવી અને મરચાં તરબૂચ આવા પાકો કરીને પોતાની આવક ઘણી વધારી છે એટલે ગોંડલ તાલુકાનું ત્રાકુડા ગામ જે છે એ ગામમાં લગભગ સિંચાઈત વિસ્તારમાં દરેક એટલે એવું થઈ શકે કે જો એક ખેડૂત મિત્ર છે એમના બીજા મિત્રો ને આ પદ્ધતિ વિશે વાત કરે તો લગભગ આખા ગામમાં છે આ પદ્ધતિનો પ્રચાર થાય અને એકંદરે ગામ છે એક મોડલ બની છે આ પદ્ધતિના ઉપયોગ માટેનું તો દર્શક મિત્રો એ પણ આપણે પ્રેરણા લઈએ કે પાણીની બચત થાય ખાતરની બચત થાય અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય એવી જો પદ્ધતિ હોય તો આ ટપક સિંચાઈ પદ્ધતિ છે તો એનો ચોક્કસ આપણે ઉપયોગ કરીએ પણ સર ઘણી વખત એવું પણ બને કે આપણા ખેડૂત મિત્રો છે આ પદ્ધતિ વસાવી લે છે એનો ઉપયોગ પણ કરી લે છે પણ ક્યાંક અંશે એ પદ્ધતિ વસાવ્યા પછી ક્યાંક ને ક્યાંક મુસીબતનો સામનો કરવો પડતો હોય છે તો આ પદ્ધતિ વસાવ્યા પછી કઈ કઈ કાળજી લેવી જોઈએ આમ તો ટપક સિંચાઈ પદ્ધતિ વસાવ્યા બાદ કોઈ મુખ્ય મુશ્કેલીઓ ખેડૂતોને નથી પડતી પણ અનુભવના આધારે જે જણાયું છે એ પ્રમાણે ખેડૂતોને મુખ્ય જે ભૂંડ અને ઉંદરનો જે ત્રાસ છે કારણ કે જે એની લેટરલ પાઇપ હોય એમાં પાણી ભરેલું હોય છે એટલે ઉંદર જેવા જંતુઓને જ્યારે જ્યારે પાણીની જરૂરિયાત પડે તો એ ક્યારેક ક્યારેક એમાં હોલ કરીને પાણી પીવાનો આગ્રહ રાખતા હોય છે એટલે આ બાબત એક મુખ્ય છે આ સિવાયની એમને ખેડૂતોને જ્યારે એક પાક પૂરો થાય પછીથી આ પદ્ધતિ ફરીથી એને રોલ કરી અને પ્રોપર જગ્યાએ મૂકવાની બાબત છે અને પાછો નવા પાક લીધી લેતી વખતે પાથરવાની બાબત છે આ અને હું મુશ્કેલી તો નથી માનતો પણ આ પ્રક્રિયા જે છે એ દરેક ખેડૂતોએ ફરજિયાત કરવી પડે છે એટલે આ સિવાયની કોઈ મુખ્ય મુશ્કેલી ખેડૂતોને ક્યારેય પડી હોય એવું જણાયું નથી હા એક બાબત હું જરૂર ધ્યાનમાં દોરીશ કે એક વખત આ પદ્ધતિ આપણે ઇન્સ્ટોલ કરી દીધી પછી એમાં એના સમયાંતરે એના ફિલ્ટર સાફ કરવા પડે છે અને જે લેટરલ પાઇપ્સ છે એમાં ફોસ્ફોરિક એસિડ મારફત ઈ પાઇપને આપણે સમયાંતરે ચોખ્ખી કરવી પડે છે જેથી કરીને ક્ષારવાળું પાણી હોય તો બ્લોકિંગ ન થાય ચોક્કસ ખેડૂત મિત્રો તો આપણે આ બાબતનું પણ આપણે ધ્યાન રાખીએ સાહેબ તમે હમણાં જે ચર્ચા કરી એ હતી કે આ જે પદ્ધતિ છે એનો ઉપયોગ કર્યા પછી કઈ કઈ રીતે કાળજી લેવી પણ જ્યારેનો ઉપયોગ થાય છે ત્યારે કઈ પણ મુસીબત થતી હશે કે કેમ જ્યારે આપણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કોઈ મુસીબત તો થતી જ નથી પરંતુ એમાં ખૂબ ફાયદો જ છે ખેડૂતોનો સમય બચે છે ખેડૂતોના પૈસા બચે છે અને ખૂબ અગત્યનું કે જે પાણીનો વપરાશ છે એ આપણે નેવ ટકા સુધી ઘટાડી શકાય છે એટલે મુશ્કેલીઓ કરતાં ફાયદાઓ ઘણા છે તો લાસ્ટમાં આપણા જે ખેડૂત મિત્રો છે જે આર્થિક રીતે અગવડતા ભોગવતા હોય તો એમને આ પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરી શકે અને ખેડૂત મિત્રો છે એમને તમે શું મેસેજ આપવા માંગશો ખેડૂત મિત્રો આમ તો વિઘે સાત આઠ હજાર રૂપિયાનો ખર્ચ કરવો એ આ સમય પ્રમાણે જેને પરવડતું ન હોય એ થોડા ઓછા વિસ્તારમાં આ પદ્ધતિ અપનાવે પરંતુ એ સિવાયનું જો ક્લસ્ટર ડેવલપમેન્ટની વાત કરીએ તો સહકારી સંસ્થાઓ છે માર્કેટ યાર્ડ છે રાજકીય આગેવાનો છે આવા લોકો જો કોઈ એક ગામને દત્તક લે અને મેં જેમ કીધું એમ ત્રાકુડા જેવા ઉદાહરણથી એ આખા ગામના સમગ્ર ગામના સિંચાઈત વિસ્તારમાં ટપક સિંચાઈ વાપરવા માટે વધારાની સબસિડીઓ કે વધારાનું કોઈ પ્રોવિઝન

બા કે આપનો ખુબ ખુબ આભાર અને દર્શક મિત્રો આપનો પણ ખુબ ખુબ આભાર